નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરવાના એટલે કઈ રીતના આયા છે એ સમજવાનું તો જોઈએ તો આ ચાર અને પાંચ નો ગુણાકાર કર્યો છે તો કેટલા આવી ગયા છે વીસ આવી ગયા છે બરોબર તો આપણને આ ખબર પડી ગઈ કે આ પેટર્ન શું સમજાવે છે તો ગુણાકાર છે તો આ ચોકટુ અહીંયા છે તો કઈ બે સંખ્યા છે પાંચ અને નવ તો નવ પંચા પિસ્તાળીસ તો અહીં કેટલા આવશે તો ચલો ગુણાકાર કેટલો થાય બોતેર તો નવ નો ગુણાકાર કોની સાથે કરીએ તો બોતેર થાય તો આપણને ખબર હશે કે નવ આઠ બોતેર તો અહીં રાઉન્ડ માં શું આવશે આઠ હવે આ બે નું જોઈએ તો આઠ અને સાત તો આઠ સાત છપન સાત અને છ નો સાત રીતના તો તો આ પહેલું ક્લિયર થઈ ગયું પેટર્ન મુજબ ખાલી જગ્યામાં સ્થાન પૂરવાનું હતું બીજી પેટન જોઈએ બીજા નંબરનું ક્વેશ્ચન તો જોઈએ તો અહીંયા ક્રોસમાં આબુ આપ્યું છે એટલે આ બે નો ઉપયોગ કરીને પાંત્રીસ આવે છે તો શું સરવાળો છે બાદ બાકી છે ગુણાકાર છે કે ભાગાકાર તો આપણને ખબર પડી જાય કે સાત પંચા પાંત્રીસ થાય તો જે જે કિનારી ઉપર બોક્સ અડેલા છે એના પરથી આપણને ખબર પડી જાય તો જેમ કે સાત અને પાંચ નો ગુણાકાર કેટલો આવ્યો પાંત્રીસ તો હવે અહીંયા રાઉન્ડ છે આબુ તો સાત અને નવ નવ સાત કેટલા થશે તેસઠ તો અહીંયા કેટલા આવશે તેસઠ તો અહીંયા જોઈએ નવ છક ચોપન તો ચોપન આવી ગયા છે આપણને ખબર પડી જાય દસ નો ગુણાકાર ચાર જોડે કરીએ તો ચાળીસ આવે તો અહીંયા જે ખાલી જગ્યા હતી એ ભરાઈ ગઈ તો હવે આઠ ચોક બત્રીસ થઈ જાય તો જ રીતનું આગળ છે તો અહીં ખાનું બંને ખાલી છે તો આગળ જતા રહીએ તો અહીંયા પાંચ અને કોનો ગુણાકાર કરીએ તો પંદર આવે તો પાંચ અને ત્રણ નો તો અહીંયા દસ તારીખ ત્રીસ તો આ રીતે પેટન પૂરી થાય છે આગળની પેટર્ન જોઈએ તો જોઈએ ઓગણીસ અને અગિયાર તો ત્રીસ તો હવે સરવાળો ગુણાકાર બાદ બાકી ભાગ્યા તો આપણને ખબર પડી જાય કે ઓગણીસ માં અગિયાર ઉમેરીએ તો ત્રીસ થાય એ જ રીતના અહીંયા આપ્યું છે અગિયાર અને સત્તર તો એનો સરવાળો કેટલો થાય છે અઠ્યાવીસ તો હવે સત્તર અને કોનો સરવાળો કરીએ તો ઓગણત્રીસ થાય તો આપણને ખબર સત્તર અને બાર નો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય ઓગણત્રીસ થઈ જાય તો અહીંયા કેટલા આવશે બાર એ જ રીતના હવે અઢાર અને બાર નો સરવાળો અહીંયા લખવાનો છે તો અઢાર અને બાર નો સરવાળો કેટલો થશે અહીંયા જોઈએ તો અઢારમાં કેટલા ઉમેરીએ તો અઠ્યાવીસ આવે તો દસ ઉમેરીએ તો દસ ના અઢાર કેટલા થઈ ગયા અઠયાવીસ થઈ ગયા એજ રીતના ઓગણ ઓગણીસના દસ અહીં કેટલા થઈ જશે ઓગણત્રીસ તો આ રીતના ડીકોડ કરીને તમારો જવાબ લાવવાના હોય છે આગળ જોઈએ હવે તો તમને અહીંયા એક જ માં જવાબ આપ્યો છે જોઈએ તો આ બેનો ઉપયોગ કરીને જવાબ આવ્યો છે કે પંચાવન અને પાંચનો ઉપયોગ કરીને સાહીઠ આવ્યો તો આપણને ખબર પડી ગઈ કે પંચાવનમાં પાંચ ઉમેરીએ તો સાહીઠ થાય તો હવે એ જ વસ્તુ તો પંચાવન અને પંદર નો ઉપયોગ કરવાનો છે સરવાળો કેટલો થશે પંચાવન ચાલો કરવાનો તો ને દસ પાંત્રીસ ને પાંચ ચાલીસ પચીસ અને પાંત્રીસ નો ઉપયોગ કરવાનો તો પચીસ ને પચીસ દસ તમે તમારી રીતના ઊભા સરવાળા કરી શકો છ એજ રીતના પાંત્રીસ અને પિસ્તાળીસ નો પાંચ ને પાંચ દસ નો શું એક ચાર ને ચાર પિસ્તાલીસ પચાસ તો આ રીતે આ પેટર્ન પૂરી થાય છે આગળ પાંચમો ક્વેશ્ચન તો તમે આમાં પણ જોઈ શકો છો કે એક જ જવાબ આપ્યો છે તમને તો એ બાર અને પાંચ નો ગુણાકાર તરત જ ખબર પડી જાય કે બાર પંચો સા

તો આ રીતે કરવાની તેમાં સંખ્યા લખી પૂર્ણ કરો તો તમે જોઈ શકો છો કંઈ પચાસ તો અહીંયા પણ પચાસ છે તો આ સાહીઠ બાકી રહે છે અહીંયા અહીંયા નેવું બાકી રહે તો આપણે આકાર દોરી કરવાનું છે હું અહીંયા આકાર કમ્પ્લીટ દોરી શકીશ નહીં પરંતુ તમે સમજી ગયા હશો હું શું કહેવા માગું છું તો આ સાહીઠનો જે આકાર છે એ તમારે અહીંયા દોરીને લખવાનો છે અને નેવુંનો નો આકાર અહીંયા તો જોવો તો પચાસ વત્તા સાહીઠ વત્તા નેવું બરાબર સાહીઠ વત્તા નેવું વત્તા પચાસ તો આ દરેકમાં આ જ રીતનું છે કે તમને આ બાજુ એક આપ્યું છે તો આ બાજુ બે તો ગમે તે એક તમે અહીંયા લખી શકો છો તો અહીંયા જુઓ તો સિત્તેર બાકી છે અને એસી બાકી તો તમે લખી શકો અને અહીંયા કયો બાકી રહે ચાળીસ જોઈએ તો આ રીતે આકૃતિ કરીને તમારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે પંદર અને સોલ કર્યા આ તમારે નોટબુકમાં લખતા રહેવાનું છે પાછું જોડે જોડે જેનું ધ્યાન લેવું